कोरोना वायरस ने कारणे लगभग एप्रिल अने मे महीनो लॉकडाउननी परिस्थितिथी गुजरातनी 6.5 करोड़नी जनता भारत सरकार अने गुजरात सरकारे नीति नियमों जे बनाव्या लोकोए खूब सारो साथ अने सहकार आपीने लॉकडाउन ने सफल बनाव्यो। व्यक्तिगत अनेक मुश्किलों आर्थिक सामाजिक सहन करीने पण लोकोए एक थईने विश्वनी आ महामारी सामे लड़वा माटे खूब सहकार आप्यो। राज्य सरकारे छेल्ला 3-4 दिवसथी सतत हसमुख अढ़िया कमिटीए आपेला रिपोर्टनी चर्चा विचारणा करीने रिपोर्टमां आपेल भलामणों ए सिवाय पण वधारानी जे काही रजूआतो अने पार्टीना कार्यकर्ताओ द्वारा थयेला सूचनो एनो विचार करीने आजे मने आनंद छे કે ગુજરાતને ફરીવાર ધમધમતું કરવા, ગુજરાત હંમેશા ઇકોનોમિક એક્ટિવિટીમાં અગ્રેસર રહ્યું છે ત્યારે બને એટલું વહેલું ગુજરાત દોડતું થઈ જાય, ગુજરાતના ધંધા વેપાર અને સર્વિસ સેક્ટરને પણ ધ્યાનમાં રાખીને કૃષિ ઉત્પાદન અને કૃષિ ક્ષેત્રને પણ ધ્યાનમાં રાખીને ગરીબથી લઈને ઉદ્યોગ સુધી માછીમારથી લઈને સમાજના તમામ વર્ગના લોકો આદિવાસી હોય કે ગામડાનો માણસ હોય કે નાનો ફેરિયો હોય આ બધાના વિચાર કરીને રાજ્ય સરકારે 14,000 કરોડ રૂપિયાનું પેકેજની આજે જાહેરાત કરતા હું ખૂબ આનંદ અનુભવું છું। રાજ્ય સરકારે સૌ પ્રથમ જે લોકો માસિક 200 યુનિટ કરતા ઓછો વીજ વપરાશનું બિલ, રહેણાંકનું બિલ, રહેણાંક રેસિડેન્શિયલ એવા ગ્રાહકોને એ બિલમાં 100 યુનિટનું વીજળી બિલ માફ કરવાનો નિર્ણય કર્યો છે। એટલે કે આ 2 મહિના એપ્રિલ અને મેમાં થી 1 મહિનાનું 200 યુનિટ એમાં 100 યુનિટ માફ, એટલે જનરલી બિલ 2 મહિનાનું 400 યુનિટ લોકો વાપરતા હોય છે, તો 400 યુનિટમાં 1 મહિનાના 200 યુનિટમાંથી 100 યુનિટ માફ, અને એ રીતે લગભગ 92 લાખ વીજ ગ્રાહકોને સીધી સહાયતા 650 કરોડ રૂપિયા રાજ્ય સરકાર જીવવિનલને આ પૈસા આપશે અને એને 100 યુનિટ માફ કરવામાં આવશે। એવી જ રીતે 33 લાખ વાણિજ્ય વીજ ગ્રાહકો એટલે કે કોમર્શિયલ અને ઉદ્યોગ માટે LT વીજ કનેક્શન એ ગ્રાહકોને એના 2 મહિનાના ફિક્સ ચાર્જ માફ કરવાનો પણ નિર્ણય કર્યો છે, જેનાથી 200 કરોડ રૂપિયાનો ચાર્જ માફ કરવામાં આવશે અને એ 200 કરોડ રૂપિયા રાજ્ય સરકાર ચૂકવશે। એવી જ રીતે આપણે જાણીએ છીએ કે વાણિજ્ય એકમો એટલે કે કોમર્શિયલ, પછી કોમર્શિયલ દુકાનો હોય, સેન્ટરો હોય, હોસ્પિટલો હોય, શાળા કોલેજો હોય, એ બધાને આ વર્ષના વાર્ષિક પ્રોપર્ટી ટેક્સમાં 20% માફી આપવામાં આવશે અને એ દ્વારા લગભગ 23 લાખ નાની મોટી દુકાનો અને વાણિજ્ય એકમોને આનો લાભ મળશે અને એના 600 કરોડ રૂપિયા જે તે મ્યુનિસિપલ કોર્પોરેશન અને મ્યુનિસિપાલિટીને રાજ્ય સરકાર ચૂકવશે, એટલે 600 કરોડ રૂપિયાની વેપારીઓને આની
રાહત આપવામાં આવી છે. એવી જ રીતે પ્રોપર્ટી ટેક્સ 31 જુલાઈ સુધી બધા કોર્પોરેશનમાં જે લોકો ટેક્સ ભરી દેશે આ વર્ષનો એને 10% રિબેટ અને 144 કરોડ રૂપિયાની રાહત આ રાજ્ય સરકારે આપવામાં આવી છે. એવી જ રીતે આપણે જાણીએ છીએ કે નાની નાની દુકાનો, પ્રોવિઝન સ્ટોર્સ, મેડિકલ સ્ટોર્સ, મોબાઈલ શોપ્સ, ગેરેજ, શોપિંગ સેન્ટરો આ બધામાં જૂન, જુલાઈ, ઓગસ્ટ એમ 3 મહિના માટે જે વીજકર 20% જે લેવામાં આવે છે એ 3 મહિના માટે 15% 5% ઘટાડવામાં આવ્યો છે. 30 લાખ દુકાનદારો, વેપારીઓ, કારીગરો એ બધાને એનો લાભ મળશે અને 80 કરોડ રૂપિયાની આર્થિક રાહત રાજ્ય સરકારે આપી છે. એવી જ રીતે લોકડાઉનને કારણે નાગરિકોને પરિવહન, ખાસ કરીને લક્ઝરી બસો, ટેક્સીઓ આ બધાને, જીપો આ બધાને ખૂબ અસર પડી છે, ચાલ્યા જ નથી ધંધા. અને એટલા માટે રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે લક્ઝરી બસો, કોન્ટ્રાક્ટ કેરેજ બસો, જીપ, ટેક્સી, મેક્સિકેબ આ બધાને 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધી 6 મહિનાનો ટેક્સ, રોલ ટેક્સ સંપૂર્ણ માફ કરવામાં આવે છે, જેનાથી 63,000 વાહન અને 221 કરોડનો રોલ ટેક્સ પણ રાજ્ય સરકારે માફ કર્યો છે. જીઆઈડીસીના પણ ઘણા બધા પ્રશ્નો હતા. જીઆઈડીસી ધમધમતી થાય, ઉદ્યોગો કામ કરતા થાય તો અનેક લોકોને રોજીરોટી આપે અને એ દ્રષ્ટિથી 460 કરોડ રૂપિયા જીઆઈડીસીમાં પછી બાકી લેણા હોય, એને ઉપર પેનલ્ટી ચડેલી હોય, વ્યાજ ચડેલી હોય, આ બધામાં આ પેનલ્ટી, વ્યાજ એ પ્રકારે જે કાંઈ હર્ડલ્સ હતા એ દૂર કરીને ઝડપથી ઉદ્યોગો કામે લાગી જાય એટલા માટે 460 કરોડ રૂપિયાની એમાં પણ જીઆઈડીસીના અલગ અલગ નિર્ણયો કરી અને એમાં પણ રાહત આપવામાં આવી છે. સાથે સાથે ઉદ્યોગ પ્રવૃત્તિઓને વેગવાન બનાવવા 768 કરોડની કેપિટલ અને વ્યાજ સબસિડીનું 31 જુલાઈ 2020 સુધીમાં ચૂકવણું કરવામાં આવશે. એનો મતલબ એ છે કે ઘણાની સબસિડીઓ બાકી હતી, પૈસા ચૂકવવાના, વ્યાજ સબસિડીઓ પણ દેવાની. સરકારે નિર્ણય કર્યો છે કે ઝડપથી એના હાથમાં પૈસા આવે તો એ પૈસા ઇકોનોમીને વધુ ફાસ્ટ બનાવીએ, એટલે ઉદ્યોગોને નાણાં ભીડ ન રહે, એટલા માટે પણ 768 કરોડ રૂપિયા ચૂકવવાનું રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે અને મોટી રાહત લોકોને મળશે. અને આ 1 મહિનામાં જ અમે લોકો મોડામાં મોડું જેને કહીએ તો હવે જુલાઈ 15 સુધીમાં આ વિષય ચૂકવણી થઈ જાય અને લોકોને પૈસા એના ઉપયોગી બને. ટેક્સટાઇલ ઉદ્યોગોને પણ 450 કરોડની કેપિટલ સબસિડી, કેપિટલ અને વ્યાજ સબસિડીનું ચૂકવણી પણ કરવાનું નક્કી કર્યું છે, એ પણ જુલાઈમાં ચૂકવવામાં આવી જશે. એવી જ રીતે મેગા ઇન્ડસ્ટ્રીઝના જે કંઈ 150 કરોડ રૂપિયાની કેપિટલ અને વ્યાજ સબસિડી પણ એનું પણ ચૂકવણું ઝડપથી કરશે. ખાસ કરીને જીએસટીમાં રિફંડ લગભગ 3200થી વધુ વેપારી સંસ્થાઓ, 1200 કરોડનું જે પડતર વેટ અને જીએસટી રિફંડ જે છે એ પણ જુલાઈ સુધીમાં ચૂકવવાનો પણ સરકારે નિર્ણય કર્યો છે, જેથી વેપારીઓને એ નાણાં ભીડ ન રહે અને આગળ એ લોકો વધી શકે. એવી જ રીતે રાજ્ય સરકારે હાઉસિંગ સેક્ટરમાં, ખાસ કરીને હાઉસિંગ સાથે ઘણી બધી રોજગારી જોડાયેલી હોય છે, અનેક લોકો એમાંથી રોજગાર મેળવતા હોય છે, પછી કડિયા કામ હોય, સુથારી કામ હોય, પ્લમ્બર કામ હોય, ઇલેક્ટ્રિશિયનનું કામ હોય, ફર્નિચરનું કામ હોય, આ બધા લોકોને
કામને વેગ મળે એટલા માટે એફોર્ડેબલ હાઉસિંગ ક્ષેત્રમાં આપણે 1,60,000 નવા મકાનો એફોર્ડેબલ હાઉસિંગના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મળે એટલા માટે 1,000 કરોડ રૂપિયાની સબસિડી રાજ્ય સરકાર ચૂકવશે અને આ ક્ષેત્રમાં પણ ખૂબ ચેતનવંતું બને એ માટે પણ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આપણે 24 લાખ ખેડૂતો 39,000 કરોડ રૂપિયાની ટૂંકી મુદતનું પાક ધિરાણ 0% વ્યાજે આપવામાં આવે છે. સહકારી બેન્કો રાષ્ટ્રીયકૃત બેન્કો દ્વારા ચૂકવાય છે અને એટલા માટે 410 કરોડ રૂપિયા એ સબસિડી રાજ્ય સરકાર ચૂકવશે અને 31 ઓગસ્ટ સુધી આ લોકોને વ્યાજ ભરવું ન પડે લોનનું એની પણ વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે. દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી એટલા માટે પણ રાજ્ય સરકારે 900 રૂપિયા એક ગાયને, જે લોકો પ્રાકૃતિક ખેતી કરવામાં આવતા હશે એને દર મહિને 900 રૂપિયા એક ગાય માટે સબસિડી, જેથી કરીને 10,800ની આર્થિક સહાય વાર્ષિક આપણે આપશું. લગભગ 61,000 ખેડૂતો આનો લાભ લેશે અને પ્રાકૃતિક ખેતીને વેગ મળશે. લગભગ 67 કરોડ રૂપિયા એ પણ રાજ્ય સરકાર ચૂકવશે. મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના એ અંતર્ગત ખેતરોમાં ખેડૂતો નાના નાના ગોડાઉનો બનાવે, ઝડપથી કામ થાય એટલા માટે એકમદીઠ 35,000 રૂપિયાની સહાય, એટલે એક ખેતરમાં એક ગોડાઉન બનાવે એનો જે ખર્ચ થશે એમાં 35,000 રૂપિયા રાજ્ય સરકાર સહાય આપશે. 350 કરોડ રૂપિયા તાત્કાલિક એને આપણે આપીશું અને ઝડપથી આ પૈસા પણ લોકો વચ્ચે જાય અને ખેતરોમાં ગોડાઉનો બને, અનાજો બગડે નહીં, ખેડૂતને નુકસાન ના જાય એ માટે પણ સરકારે આ અંગેની પણ નિર્ણય કરીને આ પેકેજમાં લેવામાં આવ્યું છે. તાજેતરમાં ભારત સરકારે એક યોજના જાહેર કરી છે જેમાં મત્સ્ય ઉદ્યોગો માટે જરૂરી ફિશિંગ બોટ, ફિશિંગ નેટ, મત્સ્ય બીજ વગેરે 40 ઇનપુટ સાધનો એ લોકોને ખરીદવા માટે જે કંઈ ખરીદશે એમાં 200 કરોડ રૂપિયાની રાજ્ય સરકાર સબસિડી આપશે. કેન્દ્ર સરકાર પણ સબસિડી આપશે અને રાજ્ય સરકાર પણ સબસિડી આપશે અને આ ઉદ્યોગોમાં પણ ખૂબ વેગવંતું બને અને ગુજરાત એ દરિયાકાંઠો ધમધમતો બને એ માટે પણ રાજ્ય સરકારે ફિશરીઝ ક્ષેત્રમાં પણ આ પેકેજનો ઉપયોગ કરવાની વાત કરી છે. આત્મનિર્ભર ગુજરાત 1 લાખ રૂપિયા કોઓપરેટિવ બેન્કો, ક્રેડિટ સોસાયટીઓ આ બધી લોન આપવાની છે. એમાં રાજ્ય સરકારે નક્કી કર્યું છે મુજબ 6% ઇન્ટરેસ્ટ સબસિડી રાજ્ય સરકાર આપશે. વાર્ષિક 2% જ ખાલી જે તે અરજદાર એને ચૂકવવાના રહેશે. 1 લાખ રૂપિયા સુધીની મુદતમાં એ આપણે આત્મનિર્ભર ગુજરાત Part 1 આપણે જાહેર કરેલું. આ વખતે બીજું Part 2 જાહેર કર્યું છે આપણે, જેમાં 1 લાખથી 2.5 લાખ સુધી બેન્કો, કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીઓ એ બધા લોકો લોન આપશે. એમાં કુલ 8%માંથી 4% એ અરજદારે ચૂકવવાના રહેશે, 4% રાજ્ય સરકાર સબસિડી આપશે અને 2.5 લાખ રૂપિયા સુધી એટલે મધ્યમ કક્ષાના વેપારીઓ એને હાથમાં મૂડી આવે, કોઈ પણ કારીગર એના હાથમાં 2.5 લાખ રૂપિયા આવે એટલા માટે પણ Part 2 આપણે જાહેર કર્યું છે અને એ અંતર્ગત બીજા 300 કરોડ રૂપિયા, આગલા આત્મનિર્ભરમાં આપણે લગભગ 600 કરોડ રૂપિયા જાહેર કર્યા છે, આમાં બીજા 300 કરોડ રૂપિયા એ ઇન્ટરેસ્ટ સબસિડી એ રાજ્ય સરકાર આપશે. મહિલાઓને સ્વરોજગારી માટે મહિલા ઉત્કર્ષ જૂથોને, સખી મંડળોને 0%થી લોન એ મળી રહે એટલા માટે આપવામાં આવશે, જેના 200 કરોડ રૂપિયા એ વ્યાજ સહાય માટે પણ રાજ્ય સરકારે આ વિતરણ કરવાનું નક્કી કર્યું છે. એવી જ રીતે માનવ ગરિમા કલ્યાણ યોજના અને એ અંતર્ગત આપણે 32,000થી વધુ લાભાર્થીને
ઝડપથી જ આપણે એ પોતે સ્વનિર્ભર બને એટલા માટે સાધનો એમને આપવાના અને એના આધાર ઉપર એ રોજીરોટી કમાતો થાય એટલા માટે 25 કરોડ રૂપિયા પણ રાજ્ય સરકારે જાહેર કર્યા છે. એવી જ રીતે આ પેકેજમાં આદિવાસી શ્રમિક, ગુજરાતના કોઈ પણ જિલ્લાનો આદિવાસી શ્રમિક એ બીજે કામ કરવા માટે પછી બાંધકામ ક્ષેત્રે કામ કરવા જાય, ખેત મજદૂર તરીકે પણ કામ કરવા જાય, એને પોતાના ગામમાં મકાન બનાવવું હોય પાકું મકાન, તો એટલા માટે 35,000 રૂપિયાની સબસિડી એમને આપવામાં આવશે, જેથી ગુજરાતના તમામ આદિવાસી શ્રમિકોને પોતાના ઘરનું ઘર પાકું બની રહે પોતાના ગામમાં. એટલા માટે પણ 350 કરોડ રૂપિયા રાજ્ય સરકારે આદિવાસી શ્રમિકો માટે ફાળવવામાં આવ્યા છે. લારી પાથરણાવાળા લોકો ગરમી, ઠંડી, વરસાદ અને એને મોટી છત્રી આપવી, જેથી કરી સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાય અને આ બધાથી એને રક્ષણ પણ મળે, એટલા માટે 10 કરોડ રૂપિયા અને ઝડપથી છત્રીઓ રાજ્ય સરકાર આપીને એમને પણ ઉપયોગી થશે. એવી જ રીતે આપણે શ્રમિકો માટે, એના આરોગ્ય માટે ધન્વંતરી રથો એ વધારવાનો નિર્ણય કર્યો છે. 20 નવા રથ અને 25 કરોડ રૂપિયા એ એમના માટે પણ આપણે ફાળવવા માટેનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. સૂક્ષ્મ, લઘુ, મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન મળી રહે એટલા માટે GIDC માં પણ અનેક નિર્ણયો કરવામાં આવ્યા છે. MSME માટે ભારત સરકારનું જે પેકેજ છે એ પેકેજ ઝડપથી એને પ્રાપ્ત થાય એના માટે જિલ્લે જિલ્લે નોડલ ઓફિસરો નિમીને એને પણ પૈસા મળી રહે એની પણ વ્યવસ્થા આ રાજ્ય સરકારે કરી છે. એવી જ રીતે રાજ્ય સરકારે રાષ્ટ્રીયકૃત બેન્કો સાથે સૂક્ષ્મ, લઘુ વ્યાજ, લઘુ મધ્યમ કદના ઉદ્યોગોને ધિરાણ માટે વ્યાજના દરને ધ્યાનમાં રાખીને હાલના વ્યાજના દર 12% ઘટાડીને 10% જે નિર્ણય થયો છે એ માટે પણ સબસિડી રાજ્ય સરકાર આપશે. એવી જ રીતે અનેક અનેક અલગ અલગ ક્ષેત્રો, જેમ ગરીબ લોકો માટે અત્યાર સુધીમાં આપણે 5 વખત મફત અનાજ એ બધું પૂરું પાડવામાં આવ્યું, આપણે કરોડો કુટુંબોને આ રીતે આ કોવિડમાં મદદ કરવામાં આવી, દિવ્યાંગ, વૃદ્ધ, વિધવા આ બધાને પણ પેન્શનોના ઝડપથી પૈસા મળી રહે એની ચૂકવણી કરવામાં આવી છે. ખેડૂતોને 2,000 રૂપિયા એમને જે કિસાન સન્માન નિધિમાં મળે છે એ પૈસા પણ એમના ખાતામાં પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી, અને ઓવરઓલ જેને કહીએ કે રાજ્ય સરકારે દરેક વ્યક્તિ, દરેક ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને એને ધબકતા કરવા માટેનો આપણો આ પ્રયત્ન છે. મુખ્યમંત્રી રાહત ફંડમાંથી પણ મોટી અસર મહાનગરોમાં થઈ છે, એટલે 100 કરોડ રૂપિયા 8-8 મહાનગરપાલિકાને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 100 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે, અને 100 કરોડ રૂપિયા જે હેલ્થ વિભાગ જે કોવિડ માટે કામ કરી રહ્યા છે એને 100 કરોડ રૂપિયા, એમ કરીને 200 કરોડ રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડમાંથી પણ આ કોવિડના સંદર્ભમાં આપણે ફાળવ્યા છે. આ રીતે આખું પેકેજ જેને કહીએ લોકો સુધી પહોંચાડ્યું છે. આપણે બધાને ખબર છે કે 1,000 રૂપિયા 65 લાખ પરિવારોને સીધા ખાતામાં આપણે એપ્રિલ મહિનામાં આપ્યા છે. 650 કરોડ રૂપિયા રાજ્ય સરકારે ચૂકવી પણ દીધા છે, એટલે સર્વહિત માટે, બધાના માટે આ આખું પેકેજ 14,000 કરોડ રૂપિયા આપણે આપ્યા છે, અને એનાથી ગુજરાતને આખું ધબકતું કર્યું છે. 120 કરોડ રૂપિયા ST ને પણ જે નુકસાન થયું છે એને પણ ફાળવવામાં આવ્યા છે, જેથી ફરીવાર ST પોતે કામ કરતી થાય અને આમાંથી બહાર નીકળી શકે. તો હું એમ માનું છું કે
ગુજરાત સરકાર દ્વારા પહેલી વખત 14,000 કરોડ રૂપિયાનું પેકેજ, આવડું મોટું પેકેજ કદી ભૂતકાળમાં આપવાનું નથી. આ વખતે રાજ્ય સરકારના બધા અમે મંત્રીઓ અધિકારીઓ સાથે મળીને તમામ ક્ષેત્રોને ધ્યાનમાં રાખી અને ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાત બને, ગુજરાત અગ્રેસર રહે, ગુજરાત ઉદ્યોગ વેપાર માટે આખી દુનિયા માટે બેસ્ટ ડેસ્ટિનેશન બની રહે અને ઝડપથી બધું પુનઃસ્થાપિત થાય એ માટે આજે આ એક પેકેજની જાહેરાત કરવામાં આવે છે. Thank you.